नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यसाई लक्ष्मी मोहन विद्यालय महुवासमां हूँ आप सबनों स्वागत करूँ छूँ। मित्रों, आज आपणे विडियो जोवाना छे धोरण सात अने विषय छे गुजराती। ने आपणे कयो पाठ शीखी रह्या छीए? छठो पाठ भीखु। अने ए भीखुना लेखक एटले के कर्ता कोण छे? गौरी शंकर गोवर्धन राम जोशी। अने एनुं उपनाम छे धूमकेतु। अने आ साहित्य प्रकार छे संवेदन कथा। तो एना विषे आपणे शीखी गया था कि गया वखते जे एक परिवार छे, एक कंगाड स्त्री छे, अने ए कंगाड स्त्री जे शब्दों वापरे छे के एक कंगाड पर इतनी रहम करो, अने ए रहम करो एवो अवाज सांभळीने लेखकनुं त्यां जे अवाज उपर ध्यान जाय छे। अने एक भिखारणने जोईए छे, अने एना खोળામાં જે બાળકો હતા અને બાળકોને જોઈને એમને પૈસા આપવા માટે એના ખિસ્સામાં તપાસે છે તો ફક્ત 3 જ પૈસા બચ્યા હતા અને એમણે સિનેમા વગેરે કરવા જોવામાં અને મુસાફરી કરવામાં એના પૈસા ખર્ચાઈ ગયા હતા। અને લેખકને અહેસાસ થાય છે કે આપણે ખોટો ખર્ચ કરીએ છીએ, એનામાંથી તો આ બધાનો આપણે ખર્ચ કાઢી શકીએ। તો એ રીતે અહીં લેખકે પોતાનું જે દ્રશ્ય જુએ છે એ જોઈ રહ્યા હતા। અને એ વખતે સ્ત્રી પાસેના બેસેલા જે બાળકો છે એ બાળકો શું માગે છે? એ સ્ત્રી પાસે ખાવાનું માગે છે। અને એ સ્ત્રીને શું કહે છે કે સ્ત્રી કહે છે કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે જ ખાવાનું મળશે, કે ખાવા લેવા ક્યારનો ગયો છે? પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટોનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો, એટલે કે લેખક ખસે છે, ને સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પગ પર ચડી ગયો। ફૂલોની છાબડી ઉપર, નારિયેળ પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા, મીઠાઈની બે દુકાનો ને તેમની આગળ જામેલી લોકોની ઠળ તરફ ખેંચાઈ। કંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી। મારા પગલાં સહજ એ તરફ વળ્યા, એટલે કે જે દુકાનો છે ત્યાં લેખકના પગલાં વળે છે। દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા। કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરી રહી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો એ અત્યંત તૃષ્ણાથી, અહીંયા તૃષ્ણાથી એટલે કે પોતાની ઈચ્છાથી, તૃષ્ણા એટલે ઈચ્છા, કે તૃષ્ણા એટલે ઈચ્છાથી અનિમેષ દ્રષ્ટિએ એટલે કે દ્રષ્ટિને જરાક પણ મટકો માર્યા વિના એટલે કે હલાવ્યા વગર મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગુચડાઓ તરફ જોઈ રહ્યો હતો। અચાનક મેં એને જોયો, ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી। એના અંગ પર એકે સાજું લુગડું ન હતું, સાજું લુગડું એટલે કે એના કપડાં સારા હતા નહીં। એના ચહેરા પર આશા નિરાશે એવા કોઈ જાતના ભાવ નહોતા। હું ધૂમેથી ગોળ ચકરાઓ ખાઈ પહેલાં છોકરાની પડખે એટલે બાજુમાં અથવા નજીક પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ઠેરવી, તે શાંત લીન બનીને જલેબી નિરખી રહ્યો હતો। નિરખી રહેવું એટલે જોઈ રહેવું। એની આ સમાધિથી આકર્ષાયેલા, અહીં સમાધિથી એટલે ઊંડું ધ્યાન, સમાધિ એટલે ઊંડું ધ્યાનથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતાં દુકાન તરફ વળ્યો। પાસે જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો। અડધી આશામાં અડધી ગેલછામાં છોકરાએ જરાક હથેળી લંબાવી સુગંધ લઈ શકાય એટલી નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું ને પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચો થયો, ફરી શરીર ઉચક્યુંને તરત જ નીચે થઈ પોતાનો ભોટો પડેલો હાથ તેણે પોતાના લઘર વગર કંગાલ પહેરણમાં છુપાવી દીધો। અહીંયા રૂઢિપ્રયોગ છે, ભોટો પડેલો એટલે
झंखवाणा पड़ी जवु, भोटा पड़ी जवु एटले झंखवाणा पड़ी जवु, के कंगाल पहेरण में छुपावी दीधो, एटले के जे छोकरो ऊभो छे अने ए छोकरो शुं करे छे, शरीर उचके छे अने तरत ज पाछो शुं करे छे, पोताना लघर वगर कंगाल पहेरण में छुपावी दीधो, एटले के जे एकदम गरीब परिस्थिति छे ए हाथ लंबावे छे पण पाछो छुपावी दे छे। आपणी पासे थोड़ी कंईक वस्तु होय ने एकबीजाथी केम छंटाड़ीए पाछळ, ए रीते। तो पाछळथी मोटरना भूंगळानो अवाज थयो, अगाउथी एक आँख पण नथी के शू, एम कोई पारसी बानुनी साथे आवेला पट्टावाळाએ धमकाव्યું ने पहेला ઊભેલા કોઈ જા જા અહીં કેમ ઊભો છે, તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય, એમ કહી તેને ધિક્કાર્યો। કોને? પેલા છોકરાને, કે જલેબી લેવાની લાઇનમાં ઊભો હતો ત્યાંથી બધા, કે કોઈક રોજ ભિખારી આવે તો આપણને ખબર પડે કે આની પાસે પૈસા નહીં હોય તો પણ આવે, તો એવી રીતે બધા એની મજાક કરે છે અને ધિક્કારે છે કે તું શું કામ આવ્યો છે, શું લેવા આવ્યો છે। બધા વેગને દાપતો હોય તેમ ધીમે દ્રઢ પગલે પાછો હટ્યો, એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધીને અત્યંત આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો। આર્ત એટલે અહીંયા દુઃખ, કે દુઃખી સ્વરે એ શું કરે છે, ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, કે શું કહે છે, કે હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય, કે તેણે જોરથી મુઠ્ઠી વાળી, અંદર ખકડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો, એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ત્યાંથી ચાલ્યો ગયો। ક્યાંથી? જલેબીની દુકાન પાસે જે લાઇનમાં ઊભો હતો, પણ લોકો બધા આમ તેમ એને ઉડાવવા લાગ્યા એટલે ત્યાંથી આગળ ચાલ્યો ગયો। આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા જોખાવતો હતો, કે એણે પછી 6 પૈસાના શું જોખાવ્યા, દાળિયા, શું જોખાવ્યા, દાળિયા, જલેબી લીધી નહીં। અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા, કે કદાચ આ એ દરવાજાની સાંકળી નેળમાં, નેળ એટલે અહીંયા જે રસ્તો, સાંકળો જે રસ્તો છે એ રસ્તામાં, નેળ એટલે સાંકળો રસ્તો, કુટુંબના છોકરો સ્તંભ હશે, કદાચ શું એમ જ હશે, સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચિત્રું પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો, કે જે દાળિયા કેટલા જોખાવેલા, 6 પૈસાના દાળિયા જોખાવ્યા, અને એ પોતાની સાથે ધૂળમાં પોતાનું ચિત્રું, ચિત્રું એટલે કે અહીંયા કપડું, જે ફાટેલું તૂટેલું કપડું હતું એ પાથરીને એમાં દાળિયા બાંધતો હતો, અને એ તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી, કે દાળિયા જે જોખાવેલા એમાંથી એક મુઠ્ઠી ભરી, અને વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધ્ધર જતી મેં જોઈ લીધી, અને શું કહે છે, ઝડપી લેવા આતુર મોં પહોળું થતું દેખાયું। એટલે લેખક અહીંયા શું કહેવા માગે છે, કે પેલા છોકરાએ આજે મુઠ્ઠીના દાણા ખાવા માટે લીધા, પણ મોડા પાસે મૂકતાની સાથે જ એણે ખાધું નહીં, અને શું કર્યું, પાછું પેલું મૂકી દીધું। અને એ કોણ જુએ છે, લેખક, કે મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું, એટલે કે ખાધા વગર એણે દાળિયા કપડામાં મૂકી દીધા અને એણે ખાધું નહીં, તેનું વદન કરમાઈ ગયું। વદન કરમાઈ જવું એટલે, વદન એટલે મોઢું, પણ અહીંયા વદન કરમાઈ જવું એટલે રૂઢિપ્રયોગ છે, ખૂબ નિરાશ થઈ જવું, કે ચહેરો નિરાશ થઈ જવો, વદન એટલે ચહેરો અથવા મુખ, ને તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચિત્રામાં પેસી જતી હતી, એટલે કે એણે પાછી પહેલાં કપડામાં મૂકી દીધું। ભૂખનું દુઃખ ગળી જઈને ચિત્રું વીંટાડી તે 3 દરવાજા તરફ ચાલ્યો અને પેલી સ્ત્રી પાસે જ ગયો, પહેલાં છોકરા એને વળગી જ પડ્યા, ને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદડી પર બેસાડીને પૂછ્યું, બેટા તે કંઈ ખાધું, મારા અંગે અંગમાં ટાઢની ચમકારી પસાર થઈ ગઈ, કે પેલા છોકરાએ જ્યારે અહીં લાવે છે તો તે વખતે આ છોકરો હાથમાં પેલા દાળિયા જોખાવીને મૂકીને આપે છે, તો એની માં પહેલાં એને કહે છે કે તે કંઈ ખાધું, તો મારા અંગે અંગમાં એટલે લેખક કે છે, ટાઢ એટલે ઠંડક એટલે કે ધ્રુજારી ઊભી થઈ, હવે શું જવાબ આપશે એમ, હા માં, તે છોકરાએ શું જવાબ આપ્યો, હા માં, શાંતિથી બોલ્યો, મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો, અત્યાર સુધી ક્યાં રોકાણો હતો ભાઈ, એની માં પૂછે છે, માં પેલી જલેબીની દુકાન છે ને ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી, હે, હા માં, અને
એમ કરતાં આગળ જાય છે। તો અહીં મિત્રો જે લેખક છે એ લેખક આ બધું દ્રશ્ય જોઈ રહ્યો છે અને એ જોતાની સાથે જ શું કરે છે કે એ ત્યાંથી જતો રહે અને પછી ત્યાં તો છોકરાઓ બધા બોલવા લાગે છે કે અમારો ભાગ અમારો ભાગ કરતાં છોકરા કૂદી પડ્યા, છોકરો શરમિંદો થઈ ગયો। માએ તેની સામે ઠપકાથી તે સંતોષથી જોયા કર્યો। તો અહીં માં પૂછે છે કે જે દાડિયા છે એ દાડિયા, પેલો છોકરો કે જૂઠું બોલે છે, અસત્ય બોલે છે કે મેં દાડિયા ખાધા છે અને પાણી પણ પીધું એટલે પેટ ભરાયેલું છે। તો બેટા એવું હોય તો પોતાના ભાંડરડા માટે થોડુંક રાખીએ, તું તો મોટો, તારા પાડ્યા અને મોટા થાય તેમ છે, દાડિયા ક્યાંથી કાઢવા। એટલે શું કહે છે, ભાંડરડા એટલે એના ભાઈ ભાઈ બહેનોને આપવા માટે કહે છે, એટલે કે તું હવે ખાતો નહીં, આ લોકોને ખાવા દે। બરફ સારીઓ તેના 10 પૈસા આવ્યા ને, કે બરફનું એટલે કામ કરેલું હશે અને એના 10 પૈસા આવ્યા હતા ને, હા એટલા પૈસાના દાડિયા લાવ્યો। 6 6 6 એમ બોલતા બોલતા તેણે છેવટે કહી નાખ્યું 10, કે 6 જ પૈસા થયેલા પણ માએ કીધું કે 10, એટલે પછી એ પણ બોલી ઉઠ્યો 10। આના જીવને જરાક ટેકો આપ્યો હોય, બધાને જ ભિખારી ગણી, ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ ભાંડુ એટલે કે ભાઈ, ભાંડુ એટલે ભાઈ માટે જલેબી જતી કરી, પછી દાડિયા ન ખાધા અને ખોટું પણ બોલ્યો, તો એને જ શું કહેવાય, મદદ કહેવાય। તો ઉતાવળીએ ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો કે લેખક એમને પૈસા આપવા હતા ને, એને ખિસ્સામાં 3 પૈસા ખખડતા હતા તે જોયું, તો એનો પાછો હાથ ત્યાંથી હટી ગયો। ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રહેતી જ હાથ લાગે, સાથે ચૂંટી, મેં હોટેલ અને સિનેમાને આજે બીજી વખત સંભાર્યા। એટલે કે લેખકનો હવે પસ્તાવો થાય છે કે જે સિનેમા અને હોટલમાં ખાવાનું જવાનું હતું તો એ મને પાછા યાદ આવ્યા, સંભાર્યા એટલે મેં પાછા યાદ કર્યા છે કે એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા તારું નામ, એટલે આ દ્રશ્ય બધું લેખક જુએ છે અને પછી તેની પાસે જઈને પૂછે છે કે છોકરા તારું નામ। અવિશ્વાસભરી રીતે એ મારી સાથે જોઈ રહ્યો, અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈને મેં કહ્યું, છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ। પોતાની વાત કળાઈ ગઈ જાણીને, કે પોતાની વાત કળાઈ જવી એટલે સમજાઈ જવી ને, તેણે લુચ્ચાઈમાં જરાક મોં મલકાવ્યું ને નીચું જોઈ બોલ્યો, મારું નામ છે, શું છે, ભીખુ સાબ, કે મારું નામ શું છે, ભીખુ છે, સાબ સાબ એટલે સાહેબ, કે અહીં પોતાના પરિવારના ભાઈ બહેનો માટે એમણે ભૂખ્યો રહ્યો અને પછી આ દ્રશ્ય લેખક જુએ છે અને પછી કેવી એની મદદ છે, કેવો એમનો પ્રેમ છે તેના વિશે અહીંયા લેખકે એને છેલ્લે અંતે નામ પણ પૂછ્યું, તો કયું નામ બતાવ્યું, ભીખુ, તો એ છોકરાનું નામ શું હતું, ભીખુ। તો મિત્રો આ એક સરસ મજાની સંવેદન કથા લેખકે અહીંયા આપી છે। તો હવે તમારે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તો એના પહેલાં આપણે પાના નંબર 36 ઉપરથી આ જે શબ્દાર્થો અડધા તમે લખ્યા છે, હવે જે બાકી શબ્દાર્થો હતા એ શબ્દાર્થો તમારે પાછા નોટમાં લખવાના, કયા, પાના નંબર 37 પરથી। અને પછી સ્વાધ્યાય પણ તમારે લખવાનો રહેશે। તો મિત્રો અભ્યાસનો તમારો પ્રશ્ન 2નો 4થો પ્રશ્ન બાકી હતો તે પણ તમારે લખવાનો, અને ત્યાર પછી જે પ્રશ્ન હતો, કયો, અભ્યાસનો પ્રશ્ન 3 આખો બાકી હતો એ પણ તમારે લખવાનો, અને ત્યાર પછી તમારે જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય આખું લખવાનું છે, પ્રશ્ન 1 2 3 4 અને 5।
दोस्तों, आ तमारू आजनो लेसन। धन्यवाद।